સિવલ દાદરી ફળિયામાં રસ્તાના મુદ્દે મારામારી થતા શામ સામે નોંધાઈ ફરિયાદ. પારડી પોલીસે બંને પક્ષની ફરિયાદ લઈ હાથ ધરી કાર્યવાહી. પારડી તાલુકાના ચિવલ ગામે દાદરી ફળિયામાં આવેલી જમીનના રસ્તા બાબતે બે પક્ષો વચ્ચે મારામારી થતા બંને પક્ષોએ શામ સામે ફરિયાદ નોંધાવી છે. ઘટના અંગે એક પક્ષના પ્રકાશભાઈ આનંદભાઈ વાલકરે એઝાઝ અબ્દુલ રઉફ તથા અન્ય વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ અનુસાર તેમના મકાનની પાછળ આવેલી જમીન તેના મોટા પપ્પાએ અબ્દુલ રશીદને વેચી દીધી હતી, જેમાં આવન જાવન માટે પ્રકાશભાઈની જમીનમાંથી જવું પડતું હોય. જમીન ખરીદનાર અવારનવાર રસ્તાની માંગણી કરતા હતા અને પ્રકાશભાઈ રસ્તો આપવાની ના કહેતા હતા, જેથી આ જો એઝાઝ કોલ્ડ્રિંક્સના નામે નાના મોટા દુકાન ચલાવતા એઝાઝ શેખે પ્રકાશભાઈને ત્યાં જઈ ફરી રસ્તાની માંગણી કરી હતી અને પ્રકાશભાઈએ ના કહેતા એઝાઝ શેખે અન્ય ઈશ્વરને બોલાવી ઘર બહાર પડેલા લાકડાના ફટકા લઈ પ્રકાશભાઈને માથામાં તથા શરીરના ભાગે ફટકા મારતા તેને છોડાવવા વચ્ચે પડેલા તેના સાળા નયનેશ તેમજ પત્નીને પણ માર મારી તમામ ભાગી છૂટ્યા હતા. તો બીજા પક્ષે એઝાઝ શેખે નોંધાવેલી ફરિયાદ અનુસાર તે તેના કાકા સસરા અબ્દુલ ગનીની જગ્યા જોવા ગયો હતો, ત્યારે ત્યાં આવી પ્રકાશભાઈ તેના સાળા નયનેશભાઈને કંઈ પણ બોલ્યા વિના દાંતરડા વડે ડાબી બાજુ પેટના ભાગે અને જમણા હાથના અંગૂઠા પર વાર કરી દીધો હતો, જેથી તેમણે તેના સગાભાઈ સોહેબભાઈ અને દાઉદ ઉમેદભાઈને બોલાવ્યા હતા, જે આવતા જ નયનેશ દાંતરડા વડે ઉમેદભાઈના પીઠ પર ઈજા કરી હતી, જ્યારે પ્રકાશભાઈએ લાકડા વડે સોહેબને માર માર્યો હતો, જેથી ત્રણેય પોતાનો જીવ બચાવવા ત્યાંથી ભાગી છૂટ્યા હતા. ઘટના અંગે સામસામી ફરિયાદ નોંધી પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.